ઘણા સમય પછી જે વેકેશનની આનંદ લીધા પછી હવે આપણે જોવાનું છે આજે ગુજરાતી વિષયની અંદર નામ અને વિષય છે. તો આ વિષય આપણે જોતા જઈએ તો એમાં આપણે નામ તો જે પણ વસ્તુ હોય બરાબર છે કે જાણે કે જોઈએ તો પ્રાણીના નામ હોય, માણસના નામ હોય, પછી વનસ્પતિના નામ હોય, એવા જુદા જુદા નામ હોય છે બરાબર. તો નામ વિશેની આપણે માહિતી મેળવી બરાબર. તો નામ એને કહેવાય છે. તો નામ એને કહેવાય તો વિશેષણ કોને કહેવાય? તો વિશેષણ એને કહેવાય છે કે જે નામ હોય છે એની અંદર કંઈક વિશેષતા હોય છે. દાખલા તરીકે આપણે લઈએ તો લીમડો બરાબર છે, શું લઈએ છે લીમડો કે ઝાડનું નામ જે છે લીમડો એ છે એની વિશેષતા કઈ છે? તો લીમડાની વિશેષતા એ છે કે લીમડો છે એ કેવો હોય છે? કડવો હોય છે બરાબર છે. કેવો હોય છે? કડવો હોય છે. આ એની એક વિશેષતા હોય છે. તો આ રીતના આપણે આજે જે નામ છે એની વિશેષતા માટે વાક્ય આપણે જ્યારે બનાવતા હોઈએ ત્યારે એની વિશેષતા લખવાની કહે તો આપણે એ પણ લખી શકીએ છીએ. એટલા માટે થઈને વિશેષણ છે એથી તે આપણને ખબર પડે છે કે આ વસ્તુ કે આ વ્યક્તિની અંદર આ વિશેષતાઓ છે. તો આપણે જોઈએ તો લતા મંગેશકર જે છે બરાબર, તો એનો ગાયન માટે એ પ્રખ્યાત છે. એટલે કે એનું સૂર બરાબર છે, એટલે કે એનો રાગ એ સરસ છે, ગાય સરસ મજાનું શોધે છે. એટલા માટે થઈને એની વિશેષતા કઈ છે કે એ સારું ગાયન કરી શકે છે. તો આ રીતના તે કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે માણસની અંદર વિશેષતા હોય છે. તો આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ છે, કોઈ માણસ છે, તો એ ઊંચો હોય નીચો હોય એ બધેની વિશેષતા થાય છે. કોઈકનો મગજ છે એ ખાટો હોય છે, કોઈકનો મગજ છે એ શાંત હોય છે બરાબર, કોઈક વિદ્યાર્થી હોશિયાર હોય છે તો કોઈક ઠોઠ હોય છે. તો આ રીતના આપણે વિશેષતાનો ઉપયોગ કરીને કોઈ પણ માણસને આપણે ઓળખી શકીએ છીએ. તો આજે આપણે એ વાત તે નામ અને વિશેષણ વિશેની આપણે વાત કરવાની છે અને ભણતું જવાનું છે આજે. તો તમે બધા નોટ અને પેન લઈ અને આ વસ્તુ જે છે એ આપણે શીખતી જવાની છે અને સાથે સાથે તમે લખતા પણ જજો. અને જો આ વિડીયો પૂરો થાય પછી તમારે જાતે તે 10 વાક્યો એવા બનાવવાના છે કે એની વિશેષતા આવી જાય, નામે આવી જાય કે આ વસ્તુની અંદર આ વિશેષતા છે, આ વસ્તુની અંદર આ વિશેષતા છે, એ રીતના આપણે બનાવવાના રહે છે. તો આજે આપણે જે છે એ નામ અને વિશેષતા વિશેનો વિશેષણ વિશેનો આપણે શરૂઆત કરીએ અને જોતા જઈએ બરાબર છે. તો અહીંયા આગળ આપણને આપેલું છે વિશેષણ અને નામ બરાબર છે. નામ એટલે કે સંજ્ઞા. શું થાય? સંજ્ઞા એટલે કે કોઈ વસ્તુ હોય એને જાણવી હોય બરાબર છે. તો આપણે તે આપણને આપણા માતા પિતા છે એટલે હવે અહીંયા આગળ આપણને આપેલું છે કે તેને કેવા કલરનું? સફેદ કલરનું ખમીસ પહેર્યું છે. કેવા કલરનું પહેર્યું છે? સફેદ કલરનું ખમીસ પહેર્યું છે. એટલે કે એની વિશેષતા કઈ છે કે સફેદ કલરનું બરાબર છે. આપણને કલરે કહી દીધો કે આ કલરનું તેણે ખમીસ પહેર્યું છે. તો આપણે વ્યક્તિને ઓળખવું હોય બરાબર છે તો આપણે એને જોયા કોઈ દિવસ ન હોય, કોઈ દિવસ એને આપણે એની સાથે ફોનમાં ખાલી વાત થયેલી હોય, આપણે બસ સ્ટેન્ડ લેવા ગયા બરાબર છે, તો આપણને કેમ ખબર પડે કે આ વ્યક્તિનું નામ આ જ છે અને આપણા ઘરે મહેમાન જે આવવાના હતા એ આ તે વ્યક્તિ છે? તો આપણે એમ કહીએ કે મેં છે એ આ રીતના ટોપી પહેરી છે, કાળા કલરની, સફેદ કલરનું ખમીસ પહેરેલું છે, બ્લેક કલરનું પેન્ટ પહેરેલું છે, મારા હાથમાં બેગ છે બરાબર છે, આવા કલરની છે. તો આપણને એ વ્યક્તિની ખબર પડે, એની વિશેષતાની ખબર પડે. કારણ કે બસ સ્ટેન્ડમાં તો કેટલાય અજાણ્યા માણસો હોય, આપણે એને જોયા પણ ન હોય બરાબર છે. એવા એવી વાત કરવામાં આવી છે. તો અહીંયા આવશે ચોથું. તો ચોથાની અંદર ભિખારી આંગણે આવ્યું. ભિખારી હોય તો આપણા ઘરે કેટલાય માગવા માટે આવતા હોય બરાબર છે, કોઈ વ્યક્તિ હોય છે આપણા ઘરે આવતા હોય. પરંતુ અહીંયા આગળ વાત કરી છે ગરીબ ભૂખ્યો ભિખારી આંગણે આવ્યો બરાબર છે. તો ભિખારી હોય એની અંદર પાછા એની અંદર પણ ડિફરન્સ હોય કે ભિખારીઓ કેટલાય હોય. કોઈકને જાણે કે કપડાં ન હોય બરાબર છે, ને કપડાં માગવા માટે આવ્યો હોય, કોઈક લોટ માગવા માટે આવ્યો હોય, કોઈક વસ્તુ માગવા માટે આવે બરાબર છે, પૈસા લેતા હોય. તો આ રીતના છે એ ગરીબ ભિખારી ભૂખ્યો ભિખારી એટલે કે આ વ્યક્તિ જે ભિખારી આવ્યો છે એ ગરીબ છે અને એ કેવો છે? એ ભૂખ્યો છે એટલે કે એને ભૂખ લાગી છે. એટલા માટે એ ભીખ માગવા માટે આવ્યા છે કે કારણ કે એને પેટનો જે ભૂખ લાગી છે એ પૂરવા માટે તેને આવ્યો છે. હવે અહીંયા આવશે પાંચમું વાક્ય. બામાશાહીએ કોઠાર ખુલ્લા મૂક્યા.
તો અહીંયા આગળ ભામાશાહ જે છે એ નામ છે. તો નામ જે છે એ નામ તો એ વર્ષમાં તો કેટલાય વ્યક્તિ હોય બરાબર છે, પરંતુ એની વિશેષતા કઈ હતી? વિશેષતા કે વીર ભામાશાહે ખોટા ખુલ્લા મૂક્યા કે વીર હતો. વીર એટલે કે દાનવીર હતો, બરાબર છે. કેવો હતો? દાનવીર હતો કે જ્યારે કચ્છની અંદર જ્યારે દુકાળ પડે છે ત્યારે એના પ્રજા માટે એનું મરી ન જાય એટલા માટે થઈને એણે પોતાના કોઠારો હતા એ બધા ખુલ્લા મૂકી દે છે, બરાબર છે. કે જે અહીંયા આગળ આજના સમયની અંદર જે લોકો જે કોરોનાની જે મહામારી છે છતાંય તે માનવતા દાખવતા નથી અને પોતાની જે પાસે વસ્તુઓ સંગ્રહેલી છે એના વસ્તુના ભાવ ડબલ કરી દે છે. ગરીબ માણસ હોય છે એનું કંઈ જોતા નથી. એટલા માટે થઈને આ વીર હતો, દાનવીર હતો, બરાબર છે. એની જેવો દાનવીરતા જેવો કોઈ મળતો નથી. એટલા માટે થઈને ભામાશાહને આપણે યાદ કરીએ છીએ. તો અહીંયા આગળ ભામાશાહ તો નામના કેટલાય વ્યક્તિઓ હોય છે, પરંતુ વીર ભામાશાહ એ કોટા ખુલ્લા મૂક્યા. પછી આવશે છઠ્ઠું વાક્ય કે મહેશે ટીવી ચાલુ કર્યું, બરાબર છે. શું કર્યું? મહેશે ટીવી ચાલુ કર્યું. મહેશે મોટું ટીવી ખરીદ્યું, બરાબર છે. મહેશે ટીવી ખરીદ્યું, બરાબર છે. પણ એની અંદર ટીવી જો નાનું હોય તોય ટીવી કહેવાય, મોટું હોય તોય ટીવી કહેવાય, બરાબર છે. આપણને કંઈ આમાં ઉલ્લેખ નથી કર્યો કે મહેશે ટીવી ખરીદ્યું, બરાબર છે. કેવું ખરીદ્યું છે? રંગીન ખરીદ્યું, બ્લેક એન્ડ વ્હાઈટ ખરીદ્યું છે, LCD ખરીદી, બરાબર. તો આવી કોઈ એણે વાત કરી નથી, પરંતુ અહીંયા ગણની અંદર આપણને આપેલું છે કે મહેશે મોટું ટીવી ખરીદ્યું. તો હવે આપણે એવી રીતે વિશેષણ એટલે કે જે વ્યક્તિની વિશેષતા છે એ વિશેષણ અને નામ વિશેની આપણે વાત કરવાની છે અને શીખવાનું છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણને એક તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણને શું આપેલું છે? નીચે આપેલા અ અને બ વિભાગમાં વાક્યો વાંચવાના છે, એટલે કે આ વાક્યો જે છે એ સરસ રીતે આપણે વાંચવાનું છે, બરાબર. જો આપણે વાંચીએ તો તે આપણને ખબર પડે કે કઈ રીતે એની અંદર બંને વાક્યોની અંદર ફેર શું છે કે ડિફરન્સ શું છે, બરાબર છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો બળદ હળ ખેંચતા હતા. શું આવશે? બળદ હળ ખેંચતા હતા. એની અંદર વિશેષતા કંઈ આપેલી નથી, બળદો એ હળ જ ખેંચતા હોય, બરાબર છે. તો અહીંયા આગળ આપણને વિશેષતા કંઈ બતાતી છે નહીં, પરંતુ અહીંયા આગળ કંગાળ બળદ હળ ખેંચતા હતા. એટલે કે બળદ જે છે, બળદ તો ઘણા બધા હોય, બરાબર છે. પરંતુ એમાંથી કયો બળદ કે જે બળદ કંગાળ હતો એ બળદ હળ ખેંચતો હતો? તો અહીંયા આગળ બળદની પણ વિશેષતા આપી છે કે કેવો બળદ? કંગાળ બળદ હતો, બરાબર છે. તો આ રીતના જે છે એની વિશેષતા અને નામ વિશેની આપણને ખબર પડે છે. તો હવે અહીંયા આગળ આપણને બીજું વાક્ય આપેલું છે એ વાંચીએ. તો બીજા વાક્યની અંદર આપણને આપેલું છે કે વિદ્યાર્થીઓ, બરાબર છે. શું આપેલું છે? વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા, બરાબર છે. વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા તો કે આખા ગુજરાતની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થી જ કહેવાય. ભણવા જતા હોય એને વિદ્યાર્થી જ કહેવાય, પરંતુ એ બધા વિદ્યાર્થી નથી ગયા. પરંતુ એમાંથી 50 વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા, બરાબર છે. કેટલા વિદ્યાર્થીઓ ગયા? 50. એટલે કે અહીંયા આગળ એક માપ આપી દીધું છે કે કેટલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ તો બધા છે પરંતુ એમાંથી 50 વિદ્યાર્થી તે પ્રવાસમાં ગયા છે. પછી અહીંયા આપેલું છે તેણે ખમીસ પહેર્યું, બરાબર છે. શું પહેર્યું છે? ખમીસ પહેર્યું છે. તેણે ખમીસ સફેદ કલરનું ખમીસ પહેર્યું છે. એટલે કે અહીંયા આગળ વિશેષતા આપેલી છે કે તેણે ખમીસ તો પહેરેલું છે. શું પહેરેલું છે? ખમીસ, એટલે કે જબ્બો પહેરેલો છે. પરંતુ એની પાસે એવા જુદા જુદા કલરના જબ્બા હોય, બરાબર છે. એ ખમીસ હોય એટલે અહીંયા આગળ વિશેષતા શું થાય છે? વિશેષતા થાય છે મોટું, બરાબર છે. મોટું છે એની વિશેષતા થાય છે. જો તો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આપણને જો ઉપરના અ અને બ વિભાગમાં વિકલ્પો વાક્યોના નામ પદમાં એક જ શબ્દ છે, બરાબર છે. એક જ શબ્દ છે, બરાબર. અહીંયા બળદ છે તો અહીંયા પણ બળદો છે, બરાબર છે. અહીંયા આગળ વિદ્યાર્થીઓ છે તો અહીંયા વિદ્યાર્થીઓ છે. તો એક જ તે શબ્દ છે. જ્યારે બ વિભાગમાં વાક્યોના નામ પદમાં બે કે વધારે શબ્દો છે, એટલે કે અહીંયા આગળ આપણે જોઈએ
તો શું આપણને આપેલું છે? જો અહીંયા આગળ આપણને આપેલું છે બળદ આપેલું છે, અહીંયા વિદ્યાર્થીઓ આપેલું છે, ભિખારી આપેલું, અહીંયા ખમીસ આપેલું, ભમેશ આપેલું અને એમ ટીવી આપેલું, બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ આપણને કંગાળ અને બળદો બરાબર છે, 50 અને વિદ્યાર્થીઓ, અહીંયા સફેદ અને ખમીસ, ને ગરીબ ભૂખ્યો ભિખારી, વીર ભામાશા, મોટું ટીવી, બરાબર છે. તો આ એના છા વિશેષતા નામ પદની અંદર બે કે તેથી વધારે શબ્દો હોય તો એને વિશેષતા કહેવામાં આવે છે, બરાબર. તો આવા શબ્દો હોય છે. તો અવિભાગમાં વાક્યોના નામપદ વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે. એટલે કે અહીંયા જો આપણને આપેલું શું છે તો બળદો છે એ વસ્તુ જે પ્રાણીનું નામ છે, બરાબર છે. તે પછી વિદ્યાર્થીઓ છે એ તે વિદ્યાર્થીઓ હોય, બરાબર છે. છોકરો હોય કે છોકરી હોય એને વિદ્યાર્થી જ કહેવાય. પછી આપણને આપેલું છે ખમીસ આપેલું છે, બરાબર, તો એ વસ્તુનું નામ થયું. પછી ભિખારી, તો ભિખારી શું છે, વ્યક્તિ હોય, બરાબર છે. ભામાશા એટલે કે નામ છે. તો અહીં આગળ આપણને નામ કે નામ દર્શાવ્યા અથવા વ્યક્તિનું નામ હોય અથવા વસ્તુનું નામ હોય છે. જ્યારે બ વિભાગની અંદર વાક્યોના વ્યક્તિ કે વસ્તુના નામના સૂચના સૂચવતા શબ્દો આગળ જે શબ્દો આવે છે તે નામની વિશેષતા દર્શાવે છે. એટલે કે બીજું જે બ નામનો આ વિભાગ છે, બરાબર છે, એની અંદર અહીંયા આગળ ખાલી નામ આપેલા છે, વસ્તુના નામ હોય કે વ્યક્તિના નામ હોય. તો અહીંયા બની અંદર આપણને આપેલું છે આ વ્યક્તિ અને વસ્તુના નામની આગળ જે શબ્દો આપેલા છે એ શબ્દો શું દર્શાવે છે કે આ જે વ્યક્તિ અને વસ્તુઓના નામ જે છે, વ્યક્તિ અને વસ્તુઓના નામ જે છે એની વિશેષતા દર્શાવે છે કે આ વસ્તુ મોટી છે, આ વ્યક્તિ હોશિયાર છે, આ વ્યક્તિ છે એ સફેદ કલર દર્શાવે છે, સફેદથી ઓળખાણ થાય છે, બરાબર છે. તો અહીંયા આગળ મોટું નાનું એવા જે છે એ વસ્તુઓના નામ છે એની ઉપર એ આપણને ખબર પડે છે કે આ વસ્તુની કે વ્યક્તિની વિશેષતા દર્શાવે છે. તો વ્યક્તિ કે વસ્તુની વિશેષતા બંની અંદર દર્શાવે છે. તો આને વિશેષણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણને કોષ્ટક આપેલું છે, એની અંદર આપણને વિશેષણ આપેલું છે, નામ આપેલું છે, વિશેષણ શું દર્શાવે છે એ આપેલું છે, ને નામ પદ દર્શાવે છે, બરાબર છે. અહીંયા આગળ આપણે જોઈએ તો પેલું વાક્ય જે છે એની ઉપર આપણે અહીંયા જોવાનું છે. જો અહીંયા આગળ આપણને કંગાળ આપેલું છે તો એ શું દર્શાવે છે, એની વિશેષતા દર્શાવે છે. કંગાળ એટલે કે માહિતાનું કે જે આમ તાણીથી ચાલી ન શકતું હોય, બરાબર છે, જે વ્યક્તિ કંગાળ દર્શાવે છે કે જેની પરિસ્થિતિ સારી નથી, જેની ચાલવાની પણ તીવ્ર નથી, એની પાસે પણ કામ લોકો કરાવે છે. તો નામ આપણને ખબર પડી છે. તો નામ એટલે કે નામ તો અહીંયા પહેલામાં જ દર્શાવે છે, એટલે કે નામ શું છે, બળદ છે, બરાબર છે, બળદ નામ છે. પછી વિશેષણ શું દર્શાવે છે, આપણે જેમ વાત કરી કે અહીંયા આગળ આપણને કંગાળ જે આપેલું છે, શું આપેલું છે, કંગાળ આપણને આપે. તો કંગાળ અહીંયા આગળ આપણને આપેલું છે તો કંગાળ છે એ શું દર્શાવે છે, બળદની અવસ્થા, બરાબર છે. તો આપણે એમ કહીએ કે બાળકો વિદ્યાર્થી બાળકો છે એ હોશિયાર છે એવું આપણે દર્શાવવું હોય, બરાબર. અહીંયા વિદ્યાર્થીઓ આપેલું છે, વિદ્યાર્થીઓ છે એની સંખ્યા 50 છે એ શું દર્શાવે છે, સંખ્યા દર્શાવે છે. પછી સફેદ ખમીસ તો આ રંગ દર્શાવે છે, શું દર્શાવે છે, ખમીસનો રંગ દર્શાવે છે. ગરીબ ભૂખ્યા એટલે કે જેને ભિખારી અવસ્થા દર્શાવે છે, અવસ્થા એટલે કે ભીખ માગવા માટે આવ્યો છે તો એની અવસ્થા થાય છે, બરાબર. તો અહીંયા આગળ આપણે નામપદ જોઈએ તો નામપદ તો આપણને ખબર જ છે આપેલા છે, બહુ વિભાગમાં જેટલા આપેલા છે બધા નામપદ કહેવાય છે. તો કંગાળ બાળકો, 50 વિદ્યાર્થીઓ, સફેદ ખમીસ, ભૂખ્યો માણસ, બરાબર છે. તો આ વિશેષણ અને નામ કે વ્યક્તિનું નામ કે વસ્તુનું નામ જે આપેલું હોય છે એને નામપદ કહેવામાં આવે છે, બરાબર છે. અહીંયા આગળ આપણે જોઈએ છેલ્લું વાક્ય જે છે એનું આપણે જોતા જઈએ તો આમાં આપણને મોટું આપેલું છે એ વિશેષતા છે કે ટીવી હતું, બરાબર છે. ટીવી તો ઘણા હોય, નાનું હોય તોય ટીવી કહેવાય, મોટું હોય તોય ટીવી કહેવાય. તો અહીંયા આગળ કેવું ટીવી છે, મોટું છે એની વિશેષતા છે, બરાબર છે. તો ટીવી છે એનું કદ દર્શાવે છે, એટલે કે નામનું કદ દર્શાવે છે કે નામ છે એ કોવડું છે, બરાબર છે, મોટું છે, નાનું છે, બરાબર. તો અહીંયા આગળ મોટું ટીવી તો એ છે નામ પદ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે આ
આજનો જે પહેલો લેક્ચર હતો એની અંદર આપણે જોયું કે વિશેષણ અને નામ બરાબર છે કે સંજ્ઞા, તો અહીંયા આગળ નામ અને વિશેષણ વિશેની આપણે સમજૂતી મેળવી. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, બરાબર છે. તો બીજા વિદ્યાર્થીઓ તમારી જેમ નામ અને વિશેષણ વિશેની માહિતી મેળવી શકે. તો આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે આઇકોન દબાવી દેજો, તો નવા નવા જેટલા વિડીયો આવે એ વિડીયો તમને જોવા માટે મળે અને ફ્રીમાં તમે કોરોના કાળની અંદર પણ શિક્ષણ મેળવી શકો ઘરે બેઠા પણ. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.